તમેજ તમારા ડોક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું તમને વર્ષા ઋતુમાં ઉપયોગી થાય એવી દિવ્ય જડીબુટ્ટીનો પરિચય અને એના ઉપયોગો કેવી રીતે કરવા, એમાંય ખાસ કરીને આજનો આપણો વિષય મધમાખીનો ડંખ, વિંછીનો ડંખ, કીડીનો ડંખ કે એવા જીવજંતુઓ કે જેના કરડવાથી બહુ મોટું સ્વરૂપ ઊભું થાય છે, એવી આ દિવ્ય વનસ્પતિઓના ઉપયોગ દ્વારા આપણે આ ઝેરની અસર ક્ષણોમાં નાબૂદ કરી શકીએ, એના માટે હું તમને એક વનસ્પતિનો પરિચય કરાવવા માગું છું. મિત્રો, અહીંયા તમે જો વિડીયોમાં જોઈ રહ્યા છો એ વનસ્પતિ ગામડાના લોકો એનાથી પરિચિત જ હોય, પણ કેટલાક મિત્રો જેને જોઈ નથી અને જેનો એનો અભ્યાસ કરેલો નથી એવા સૌ મિત્રો માટે હું વનસ્પતિ પરિચય કરાવીશ. મિત્રો, અહીંયા તમે જે પ્લાન્ટ જોઈ રહ્યા છો અથવા છોડ જોઈ રહ્યા છો એ એક વર્ષાયુ છોડ છે. આ વનસ્પતિનું બોટોનિકલ નામ એચિરેન્થસ એસ્પેરા, જેને આપણે સંસ્કૃતમાં અપામાર્ગ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અને ગુજરાતીમાં એને પ્રાદેશિક ભાષાઓ પ્રમાણે એના જુદા જુદા નામથી એનો ઉલ્લેખ કરવામાં આવે છે. ગુજરાતીમાં એને મોટે ભાગે અઘેડો તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મિત્રો, આ દિવ્ય વનસ્પતિ ખરેખર દિવ્ય કેમ છે? મિત્રો, અહીંયા તમારી આજુબાજુ તમે નજર કરશો તો ઘણા બધા નિંદામણો હશે. એ નિંદામણોમાં આ દિવ્ય જડીબુટ્ટી પણ હશે. બસ મિત્રો, એકવાર એને ઓળખી લેવાની જરૂર છે. એટલે આ દિવ્ય જડીબુટ્ટીની હું તમને ઓળખ કરાવવા માગું છું. તો અહીંયા વનસ્પતિ જે છે એ એક વર્ષ આયુ છે, 2 થી 6 ફૂટ જેટલી ઊંચાઈએ ધરાઈ શકે છે. મિત્રો, આ એના પર્ણો છે એ લંબગોળાકાર છે. આ સમગ્ર પ્રકારની ઉપર સૂક્ષ્મ નાના નાના રોમ અથવા રૂવાટી હોય. આ મિત્રો એના મૂળ સહિતનો છોડ બતાવવા પ્રયત્ન કર્યો છે, એટલે આપણે પ્રયોગમાં મૂળની પણ જરૂર પડશે. મિત્રો, અહીંયા અગ્રભાગે અહીંયા પુષ્પો સૂકી પુષ્પવિન્યાસ સ્વરૂપે ગોઠવાયેલા હોય. એ લગભગ તમે જુઓ તો 60 સેન્ટીમીટરની લોબી એક સ્પાઇક તમને જોવા મળે, એ બધાએ જોઈ હશે. મિત્રો, આ 60 સેન્ટીમીટર કરતાં પણ વધુ લંબાઈ ધરાવતી સ્પાઇક ઉપર જોવા મળે, જેને મોજર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે એ મોજર ઉપર શિયાળામાં લગભગ એને ગુલાબી રંગના ફૂલ લાગે. આ વનસ્પતિ સામાન્ય રીતે ચોમાસામાં ઉગે, એટલે આ વર્ષા ઋતુનો બેસ્ટ પ્લાન છે. અને વર્ષા ઋતુમાં જ કેમ ઉગે છે એનું પણ રહસ્ય છે. મિત્રો, અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે આ પ્લાન્ટ જે છે એ ચોમાસાની શરૂઆત થાય એટલે ઉગવાની શરૂઆત થાય. શિયાળામાં લગભગ એને ગુલાબી રંગના સરસ મજાના ફૂલ આવે અને આ ફૂલ ફલન પછી ધીમે ધીમે બીજ બને, એટલે ફળ બન્યા પછી જે બીજ હોય એ રાખોડી રંગના અને ચોખા જેવા હોય. મિત્રો, અહીંયા સામાન્ય વ્યક્તિ માટે આટલી સમજ અને પ્લાન્ટની ઓળખ માટે આટલું ઉપયોગી છે. મિત્રો, હવે આપણે જે મૂળ વાત કરવા માગીએ છીએ એ છે કે મિત્રો, અહીંયા ચોમાસા દરમિયાન બધી જગ્યાએ પાણી ભરાવાને કારણે એવા ઝેરી જીવજંતુઓ જે દર કે રાફડામાંથી બહાર નીકળતા હોય અને દંશ મારવાને કારણે એના લીધે ઘણા બધા વ્યક્તિઓને બહુ મોટી યાતનાઓનો ભોગ બનવું પડતું હોય છે. કેટલીક વાર એ જીવલેણ પણ હોઈ શકે. મિત્રો, એવામાં આ મારો પ્લાન્ટ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે? તો મિત્રો, હું તમને એક નાનો પ્રયોગ કહું એટલે તમને આ વાત ઉપર બહુ વિશ્વાસ આવે. મિત્રો, હું મારા સ્નેહીજનો અને પરિવારો સાથે આ વનસ્પતિથી ઘણીવાર પરિચિત છું જ. એમના આ વનસ્પતિના કરેલા ઉપયોગોના સારા પરિણામ હતા, પણ મેં ક્યારે આ વનસ્પતિનો મારા જાત ઉપર ઉપયોગ અથવા પ્રયોગ કરેલો નહોતો. પણ એક એવી પ્રસંગ બન્યો કે જેમાં મારે એનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ. હું 4-5 દિવસ પહેલાં બાઇક ઉપર સવારી કરી હતી. રસ્તામાં જતાં જતાં એક મધમાખીએ ડંખ માર્યો. હું કંઈ વિચારું એ પહેલાં જ અસહ્ય વેદના અને થોડા ઘણા ચક્કરનો પણ ભાસ થયો અને આંખમાંથી ઓસું. મિત્રો, ક્ષણિક અટક્યા પછી મેં વિચાર કર્યો કે હવે આ ઊભેલી પરિસ્થિતિને આપણે કઈ રીતે દૂર કરવી. તો એના માટે નો વેઇટ ફોર વોચ,
મને આ મારી જડીબુટ્ટી યાદ આવી અને એનો મેં પ્રયોગ કરવાનું મનમાં નક્કી કરી દીધું. હું 10 ડગલા આગળ વધ્યો અને આ મારી દિવ્ય વનસ્પતિ મને મળી. આમાં કરવાનું શું થાય મિત્રો? કોઈ પણ પ્રકારના ડંખમાં, એમાં ખાસ કરીને મધમાખીના ડંખમાં કે કીડીના ડંખમાં શું કરવાનું થાય? તો અહીંયા એક વનસ્પતિનું પણ અથવા પાદળું લેવાનું છે, એને ઓગળીઓની વચ્ચે બરોબર મસરવાનું છે. તમે જેવું મસરશો કે તરત જ એમાંથી રસધારા અર્ક સ્વરૂપે નીકળશે. આ અર્કને તમે જે જગ્યાએ ડંખનો અનુભવ કરી રહ્યા છો ત્યાં લગાવવાનું છે. એકવાર 30 સેકન્ડ પછી સુકાય એટલે ફરી એકવાર, એમ 4 વખત તમારે આ પ્રયોગ કરવાનો છે. મિત્રો, હું આટલું કર્યા પછી મારા સ્કૂલે જવાનો ટાઈમ હતો એટલે સ્કૂલે ગયો. મારા મિત્રોને મારા મધમાખીના ડંખની મેં વાત કરી અને પૂછ્યું કે ભાઈ સોજા જેવી કોઈ પરિસ્થિતિ? એટલે એમને કહ્યું કે બિલકુલ કોઈ સોજો ઇન્ફ્લામેશન છે જ નહીં. મિત્રો, એટલે મને આ દિવ્ય વનસ્પતિના અનુભવો સાંભળેલા ખરા, મિત્રો દ્વારા સાંભળેલા, સ્નેહીજનો દ્વારા સાંભળેલા, પણ પોતાનો અનુભવ સિદ્ધ પ્રયોગ કરવાનો આ પહેલો મોકો હતો. એટલે મિત્રો, એ મધમાખીના ડંખ માર્યા પછી કોઈ પણ પ્રકારનો સોજો આવ્યો નહીં. દિવ્ય જડીબુટ્ટીનો જેવો રસ લગાવ્યો કે મારી બળતરા દાહ ક્ષણમાં સંપૂર્ણ મટી ગઈ. મિત્રો, ત્યાર પછી બીજા દિવસે પણ મેં એનું અવલોકન કર્યું. મધમાખીએ 4-5 ડંખ મારેલા, પણ બીજે ત્રીજે દિવસે મેં જોયું તો એ ભાગમાં મધમાખીએ જે જગ્યાએ ડંખ માર્યા હતા એના અવશેષો માત્ર હતા. મિત્રો, એટલે આ દિવ્ય જડીબુટ્ટી છે. મિત્રો, આ દિવ્ય જડીબુટ્ટીના ઘણા બધા ઉપયોગો છે, એ પૈકી હું થોડા ઉપયોગો બોલું, પણ આજનો વિષય મારો ફક્ત અને ફક્ત ઝેરી ડંખ માટે આ વનસ્પતિ ઉપયોગી કેમ છે. એટલે મિત્રો, આ વનસ્પતિનો બીજા બધા ઉપયોગોની થોડી ચર્ચા કરી લઉં. કાનમાં દુખાવો થતો હોય એના માટે આ પાનના રસના 2 ટીમ્પા સવાર સોજ અને રાત્રે કાનમાં નાખશો તો દુખાવો મટી જશે. મિત્રો, અહીંયા આ પ્લાન્ટનો દાંતણ તરીકે તમે ઉપયોગ કરશો તો દાંતના સમગ્ર દુખાવાઓ મટશે. મિત્રો, આ દવાનો ડાયાબિટીસમાં કોઈ રોલ નથી, પણ મિત્રો, આ ભસ્મક રોગ માટેની એક બેસ્ટ ઔષધિ છે. એટલે જેને વારંવાર ભૂખ લાગતી હોય એવા મિત્રો માટે ખાસ આ વનસ્પતિ આશીર્વાદરૂપ છે. એટલે વૈદ્યરાજો, ડાયાબિટીસના દર્દીને ખાસ કરીને આનો બીજનો પાવડર આપતા હોય છે. એટલે આ બીજનો પાવડર જ્યારે ઉપયોગ કરો ત્યારે એને ભૂખ લાગવાનો પ્રશ્ન રહેતો નથી. ડાયાબિટીસવાળો વ્યક્તિ જેટલું ઓછું ભોજન લે એટલું એનો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. એટલે એના માટે પણ આ વૈદ્યરાજો છૂટા હાથે આનો ઉપયોગ કરે છે. મિત્રો, કફ, ઉધરસ અને સિઝનેબલ ફ્લૂ માટે પણ એક આ ઉત્તમ જડીબુટ્ટી છે. મિત્રો, આજે આ વિડીયો ફક્ત ને ફક્ત ડંખ માટેનો છે, એટલે આપણે વધુ ચર્ચા બીજા રોગોની કરીશું નહીં. મિત્રો, હવે આ ડંખ માટે આપણે કહીએ કે મોટે ભાગે હું જો સાચો હોઉં તો અને વૈજ્ઞાનિક તથ્યો તમારી સામે મૂકીશ, તમે એમાં સહમત હોવ પણ ખરા અને ના પણ હોવ. તમે જે મારી બાબત સાથે સહમત નથી એની કમેન્ટ બોક્સમાં માહિતી મોકલજો, એટલે આવતા વિડીયોમાં આપણે મારા થકી જે કોઈ ભૂલ થઈ હોય એને આપણે સુધારીને મારા દર્શક મિત્રો સાથે એ હું ફરીથી એ વાતને સ્વીકારી શકું. મિત્રો, અહીંયા ખાસ કરીને જોતા હોય કે ભારતમાં સૌથી વધુમાં વધુ અને ઘાતક હોય એવો પ્રથમ નંબરનો સાપ એટલે કિંગ કોબ્રા, બીજા નંબરમાં રસલ વાઇપર, એટલે જેને આપણે ગુજરાતમાં આપણે ખરચિત્રા તરીકે એને ઓળખીએ છીએ. મિત્રો, એટલે આ રસલ વાઇપર એ બીજા નંબરનો ઝેરી સાપ છે. એ સિવાય ઘણા બધા એવા જીવજંતુઓ છે કે જેમાં ઝેરનું પ્રમાણ વધારે છે. મેં તમને વાત કરી પ્રમાણે મધમાખીનો ડંખ છે, કીડીનો ડંખ છે, અને એક વનસ્પતિ તમને હું કહી દઉં જેને આપણે કૌવત તરીકે ઓળખીએ છીએ, જે આપણે કૌચા પાવડર ખાઈએ છીએ એમાં મોટા ભાગની જે જથ્થાત્મક રીતે એ મૂકેલી છે એવી એ કૌવચ, એનો પણ ડંખ માનવ માટે અસહ્ય છે. તો મિત્રો, આવું કોઈ પણ પ્રકારનું જીવજંતુ કે જે ઝેરી છે એના માટે આ વનસ્પતિ દિવ્ય છે. મિત્રો, હવે આ વનસ્પતિ આ રીતે આપણને ડંખ ઉપર અસર કરે છે એવા તમે ઘણા બધા યુટ્યુબ વિડીયો જોયા હશે. મિત્રો, કોઈ યુટ્યુબ વિડીયો ખોટો છે નહીં, બધા સાચા છે. પણ મિત્રો, આપણે એક વાત સમજી લેવાની જરૂર છે કે આ વનસ્પતિ અથવા આવી કઈ કઈ વનસ્પતિઓ એવા અથવા એવા કયા પદાર્થો છે કે જે આ ડંખ ઉપર અસર કરી શકે, હું તમને એની વાત કરું. મિત્રો, તો આ વનસ્પતિ ડંખ ઉપર કારગત નીવડે છે એના પાછળનું મારું વૈજ્ઞાનિક તથ્ય અથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ પ્રકારનો છે. મિત્રો, દાખલા તરીકે મધમાખીનો જે ડંખ છે એની અંદર મેલેટિન હોય, કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય, અને કૌવચ અથવા કૌચામાં
એમાં પણ મિથેનોઇક એસિડ હોય. તો મિત્રો, જ્યારે આપણને આવા ઝેરી જંતુઓ ડંખ મારે ત્યારે જે ભાગમાં ડંખ મારે છે એ ભાગમાં એસિડિકતા વધે છે, અને એ એસિડિકતા જો તમે ત્વરિત ના ઘટાડો તો એ એસિડિકતા તમારા શરીર ઉપર જુદી જુદી અસરો બતાવી શકે છે. એટલે મિત્રો, એક જ વાત, એ વધેલા એસિડને કેવી રીતે ઘટાડવો. તો મિત્રો, આ વનસ્પતિમાં તુરો જે રસ હોય, અને તુરો રસ એ આપણે જાણીએ છીએ પ્રમાણે બેઝિક હોય, તો મિત્રો વધતા એસિડને રોકવા માટે આ બેઝિક પદાર્થો ખૂબ અગત્યના છે. એટલે જેવું તમે પણનો રસ લગાવશો, એટલે એસિડ અને બીજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, તટસ્થીકરણની પ્રક્રિયા થઈ વધતા એસિડને રોકી શકશે. એટલે મિત્રો, આ માટે બ્રહ્માસ્ત્રથી કંઈ ઓછું છે નહીં મિત્રો. હવે મિત્રો, બીજી એક વાત કરી દઉં કે તમે આ સિવાય ઘણા બધા યુટ્યુબ વિડીયો જોયા હશે કે જેમાં તમને એવું સૂચવેલું હશે કે બેકિંગ સોડા વડે પણ ડંખને અથવા એની ઈજાને દૂર કરી શકાય. તો મિત્રો, બેકિંગ સોડા NaHCO3 જે પણ એક બેઝિક પદાર્થ છે મિત્રો, ફુદીનાના પાન અથવા એના અર્કનો અથવા એના રસનો ઉપયોગ કરવાનું કહ્યું હશે મિત્રો, તો એ પણ એના રસની અંદર તુરો સ્વાદ હોય, એટલે એ પણ એ રીતે આપણને મદદરૂપ કરે. મિત્રો, તમે જોયું હોય કે કેટલાક વિડીયોમાં બતાવ્યું હોય કે કચુકો, ઓબલીનું ફળ કચુકો, એને ઘસવાથી પણ આવા ડંખોમાં સંપૂર્ણ રાહત મળતી હોય છે. તો મિત્રો, આ બધા બેઝિક પદાર્થો છે. કેટલાકમાં બતાવ્યું હોય ટૂથપેસ્ટ, તો એમાં પણ બેઝિક ઘટકો હોય. કોકે બતાવ્યું હોય ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નિતર્યું પાણી લગાવવાથી પણ તમારો ડંખ દૂર થાય, અથવા ડંખની બળતરા દાહ દૂર થાય, અથવા સોજો ઇન્ફ્લામેશન થાય નહીં. કારણ કે એમને એવા પદાર્થો સૂચવ્યા છે કે જે ગુણધર્મોની અંદર બેઝિક છે, અને એને લીધે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ તમારું આ દર્દ મટે છે. મિત્રો, હું તમને આપણા ગુજરાતમાં જોવા મળતો બીજા નંબરનો ઝેરી સાપ, જેને આપણે ગુજરાતીમાં ખડચિત્રો કહીએ છીએ, મિત્રો મારી માહિતી ગલત અર્થમાં ના લેતા, મિત્રો મારા અનુભવ પ્રમાણે હું કહું કે જ્યારે જ્યારે આવા ખડચિત્રા ખેડૂતોના ખેતરમાં બહુ હોય, જ્યારે ઉનાળું બાજરી વાવી હોય અને પછી જ્યારે પૂરા ભરીને ઘેર લાવતા હોય, ત્યારે એક ટ્રેક્ટર વોરની અંદર એક બે ખડચિત્રા તો હોય જ. મિત્રો, આ ખડચિત્રો કરડે ત્યારે બહુ મોટો પ્રશ્ન થાય, કારણ કે ઝેરી છે એટલે સાવધાનીપૂર્વક એની સાથે વર્તવું પડે. મિત્રો, અહીંયા પહેલો વિકલ્પ તો એ જ કે મેડિકલની સારવાર લો. મેડિકલની સારવાર લીધા પછી જ બધું. પણ મિત્રો, મેં નોંધ્યું છે કે જે મિત્રોએ મેડિકલની સારવાર લીધી છે અને આ જડીબુટ્ટીના મૂળનો લેપ નથી લગાવ્યો, એને કઈ કઈ તકલીફો પડી, તો એ વખતે આ જે પોઈઝન અથવા ઝેર છે એ ઝેર મોસપેશીઓનું વિઘટન કરે છે અને પરુ સ્વરૂપે એને બહાર લાવે છે. આ પ્રક્રિયાને સોલ્યુશન કરતાં કરતાં 2-1 મહિના જેટલો સમય થઈ જાય, એટલે આર્થિક દ્રષ્ટિએ પણ અને માનસિક રીતે પણ એ દર્દી પીડાતો હોય. મિત્રો, એટલે મેડિકલનો સહારો લઈને એકવાર તમે આ જડીબુટ્ટીનો લેપ કરી દેશો તો વ્યક્તિ 4 દિવસમાં સાજો થઈ જશે. હવે કરવાનું શું થાય? આના મૂળ લેવાના થાય. બતાવ્યા હતા એ પ્રમાણે આ મૂળને પથ્થર સાથે પાણી નાખીને ઘસવાના થાય અને એનો લેપ લગાવી દેવાનો. એક વખત લેપ લગાવ્યા પછી એને ઉખાડવાનો નથી. હવે બીજું શું કરવાનું? એ સૂકા લેપ ઉપર ફક્ત અને ફક્ત આ વનસ્પતિના પડનો જલદ અર્ક, એટલે ઘટ્ટ અર્ક કાઢી એના ઉપર સમય સમય અંતરે એના પાનનો રસ નાખે જવાનો. ક્યાં સુધી? કે જો સુધી આપણું દર્દ સંપૂર્ણ મટે નહીં ત્યાં સુધી. મિત્રો, તમને પણ જો એવો કોઈ ઘા હોય કે જે ઘણી બધી દવાઓ કરવા છતાં એમાં રિઝલ્ટ શૂન્ય હોય, પરિણામ શૂન્ય હોય, કાનમાં દુખાવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હોય છતાંય જો ના મળતું હોય, તો આ વનસ્પતિના પાનના 2 ટીમ્પા સવાર સોજ બપોર 3 ટાઈમ નાખવાના થાય, તો તમારા કાનનું દુઃખ પણ અથવા દર્દ પણ મળશે. મિત્રો, તો તમે આ રીતે આ વનસ્પતિનો ઉપયોગ કરશો તો 100% કોઈ પણ પ્રકારના ઝેરી જંતુઓના દંશથી તમે બચી શકશો. અને આ હાથ વગું રાખવાનું, મિત્રો આ વનસ્પતિનું મૂળ છે ને મિત્રો, ખરેખર એવું બને કે આ વનસ્પતિઓ કામ કેમ નથી કરતી? તો મિત્રો, આપણે ગમે ત્યારે ગમે તે સમયે વનસ્પતિને જમીન સાથેથી વખોડી લઈએ અને એનો ઉપયોગ કરીએ એ વ્યાજબી નથી. મિત્રો, પહેલાં ધન્વંતરી ભગવાનને આપણે યાદ કરવા પડે, અને તમારે જે વનસ્પતિનો ઉપયોગ કરવાનો છે, વનસ્પતિ લેવાની છે, એ આગલા દિવસે આપણે વનસ્પતિ પાસે જઈ આપણા સમગ્ર દર્દોની એના આગળ ખુલ્લા દિલથી વાત કરવાની છે, અને એને હું બીજા દિવસે ઉપયોગ માટે લઈ જવાનો છું એવા આમંત્રણ સાથે બીજા દિવસે તમારે તમારા આરાધ્ય દેવની પૂજા પાઠ કર્યા પછી
स्वच्छ वस्त्रोथी तमे वनस्पति ने विधिवत आमंत्रण आपीने जो घेर लावशो तो एक पण वनस्पति तमारू काम नहीं करे एवं बनशे नहीं, कारण के आ दिव्य जड़ीबूटीओ छे। એટલે હવે મિત્રો, આ ખરેખર વનસ્પતિનું મૂળનો સંગ્રહ કરવાનો શ્રેષ્ઠ સમયગાળો મારી દ્રષ્ટિ આમ તો વસંત ઋતુ હોય, પણ કહું એવું કે પુષ્ય નક્ષત્રની અંદર જ્યારે રવિવાર હોય અને રવિવારે તમે જો આ પુષ્ય નક્ષત્રમાં આ વનસ્પતિના મૂળને વિધિવત આમંત્રણ આપીને ઘરે લાવશો તો આ જડીબુટ્ટી તમારું એક પણ કામ અટકવા દેશે નહીં, એની મને ખાતરી છે મિત્રો। તો મિત્રો, સમય બગાડ્યા વગર એક પણ રૂપિયાના ખર્ચ સિવાય તમે આ જડીબુટ્ટીનો ઉપયોગ કરો, એ જ મારો આશય। મિત્રો, હવે આપણે થોડી વાત કરી લઈએ। જે મિત્રોને મુખમાં ચોદા પડવાની ફરિયાદ હોય, કેટલાક મિત્રો એવા હોય કે દર અઠવાડિયે મુખમાં ચોદા પડી જાય અને મેડિકલ સારવાર લઈ લે, ઠીક થાય ફરી પાછું આના આજ, તો મિત્રો એવા મિત્રો માટે એલોપેથી દવાથી બચવા માટે આ વનસ્પતિના માત્ર પર્ણનો જ્યુસ લગાવો અથવા એના કોગળા કરવાથી પણ તમારું આ દુઃખ દૂર થશે। મિત્રો, ઘા, હઠીલો ઘા કે જે ઘણી બધી સારવાર પછી પણ મટ્યો નથી, એવા ઘા માટે હું કહું આ વનસ્પતિના મૂળનો લેપ કરી દેવાનો, આગળ બતાવ્યું એ પ્રમાણે સતત લેપ વખોડવાનો નથી અથવા ઉખાડવાનો નથી, એ લેપ ઉપર આપણે પાદળાઓનો રસ સમય સમય એના ઉપર ઉમેરતા જઈશું, જ્યાં સુધી આપણો ઘા સંપૂર્ણ ના રૂજાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરતા રહેવાની। મિત્રો, આ માહિતી આપી છે, કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ મેં તમારી આગળ મૂક્યા છે, એમાં હું સાચો હોઉં કે ના પણ હોઉં, મિત્રો તમે જો કોમેન્ટ્સ બોક્સમાં જો કોમેન્ટ્સ કરશો તો મને તમારી કોમેન્ટ્સના લીધે આ વૈજ્ઞાનિક તથ્યો અને આના કરતાં પણ તમે કંઈક વધુ તથ્યો જાણતા હોય તો મારી સાથે શેર કરજો, જેથી કરીને આપણે મોટા માસમાં અથવા મોટા પ્રમાણમાં આપણે આપણા સ્નેહીજનોને પરિચિત કરીએ। એટલે મિત્રો, આ એક હાથ વગુ વનસ્પતિ છે। મિત્રો, આનો એક ઉપાય કહેવાનો હું ભૂલી ગયો, મિત્રો આ રક્તસ્રાવ વહેતા રુધિરને બંધ કરવાની ક્ષમતા એની જબરજસ્ત છે, એનો પણ એક પ્રસંગ છે, પણ હું વિડીયો લોબો થાય એટલે કહેતો નથી। એટલે મિત્રો, આ વનસ્પતિ મોટે ભાગે તમે જોશો ને કે રોડ ઉપર બહુ થાય, રોડની બંને બાજુએ આ વનસ્પતિ ના હોય તો રોડ ના કહેવાય મિત્રો। એટલે આ વનસ્પતિ ત્યાં ઉગવા પાછળનું મારું ચિંતન અથવા એ તરફનો દૃષ્ટિકોણ એ છે કે મોટાભાગના અકસ્માતો રોડ ઉપર થાય, અને રોડ ઉપર અકસ્માત થાય ત્યારે જો મેજર પ્રોબ્લેમ ના હોય ને ખાલી રક્તસ્રાવ થતો હોય તો, એવા સમયે એની પાસે કોઈ એવી સુવિધા ના હોય કે વહેતા લોહીને બંધ કરે, તો મિત્રો બસ આ જ વનસ્પતિને તમારી ઉપાડી લેવાની, એના પાન લઈ એનો આગળ બતાવ્યું પ્રમાણે અર્ક કાઢી એના ઉપર લગાવશો, જેવો લાગશે એવું રુધિર ગંઠાવાની પ્રક્રિયા વેગવંતી બનશે અને તરત જ વહેતા ગામાંથી રુધિર બંધ થશે। એટલે મિત્રો, દોતમાંથી પણ રુધિર આવતું હોય, હરસ મસાનું પણ બેસ્ટ ઔષધ છે મિત્રો, એમાંય દૂધતા હરસ કે જેમાં સતત લોહીનો સ્રાવ થતો હોય એના માટે પણ આ વનસ્પતિ વરદાનથી કમ નથી। તો મિત્રો, આજે ફક્ત આપણે જંતુઓના ડંખ ઉપર આ વનસ્પતિ કેવી રીતે ઉપયોગી છે એની મેં વાત કરી, બીજા રોગો માટે તમે જો મને કોમેન્ટ બોક્સમાં લખશો તો એના માટે પણ હું વિડીયો બનાવીશ મિત્રો। માહિતી સારી લાગી હોય મિત્રો, માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો મિત્રો, મારી દ્રષ્ટિએ લાઈકનો મતલબ એટલો જ કે તમને આ માહિતી ગમી છે મિત્રો, મારી દ્રષ્ટિએ શેરનો મતલબ એ કે તમે આ માહિતી સમજ્યા છો, વૈજ્ઞાનિક સત્ય સાથે સારી છે એટલે તમે બીજા મિત્રોને મદદ કરી રહ્યા છો મિત્રો, મારી દ્રષ્ટિએ સબસ્ક્રાઇબનો મતલબ એટલો કે મારી સાથે આયુર્વેદના પ્રચારમાં વનસ્પતિઓની ઓળખમાં વનસ્પતિઓનો ઉપયોગ કરવા મારા સબસ્ક્રાઇબ મિત્રો તૈયાર છે ને એ મારું પ્રોત્સાહન વધારી રહ્યા છે એ છે મિત્રો। મળીએ છીએ આવતા વિડીયોમાં, બસ હવે રજા લઉં, જય શ્રી કૃષ્ણ।